मुख्यमंत्री भूपेंद्र पटेल नू मुख्यमंत्री पदे थी राजीनामु। केयरटेकर तरीके सरकार में रहेशे कार्यरत। 12 डिसेम्बरे बपोरना 2 वागे शपथविधि नो कार्यक्रम। भाजप ने गुजरात में मिली रेकॉर्ड ब्रेक सीटों। गुजरात में कुल 3.13 करोड़ मत पड़ा। सौथी वधु भाजप ने 1.67 करोड़ मत मळ्या। कांग्रेस बीजा स्थाने। गुजरात विधानसभा की चूंटणी में भाजपा की भव्य जीत। 12 डिसेम्बरे नवी सरकार शपथ ग्रहण समारोह। पीएम मोदी पण रहेशे हाजर। समाचार की शुरुआत करें। सौथी पहला बात करें तो गुजरात विधानसभा की चूंटणी परिणाम गईकाले जाहिर थई गयुं। विधानसभा की 182 बैठक पर 156 सीट पर भाजपे विजय मेळव्यो। त्यारे बात करिए तो अलग अलग जे उम्मेदवारों भाजपना ते पोताना जे मतदारों से तेमनो आभार मानी रह्या छे। त्यारे वात करिए मणिनगरना जे भाजपना उम्मेदवार छे अमूल भट्ट, तेमणे पण जनता छे तेमनो आभार मान्यो हतो, जेमणे मोटा भाई तेमने वोट आप्या छे। કલ્પનીય દેખાવો રહ્યો છે, આ શું કહેવા માગશો દર્શક મતદારોને અને મણિનગરની જનતાને જીટીપીએલના માધ્યમથી શું કહેશો? જીટીપીએલ ન્યૂઝના માધ્યમથી સૌ પ્રથમ તો હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક પ્રદેશ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબનો આભાર માનું છું। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને જનતા જનાર્દને વધાવી છે, પ્રેમ વરસાવ્યો છે, તે બદલ હું સમગ્ર ગુજરાતની અને ખાસ કરીને મારી મણિનગરની જનતાનો પણ આભાર માનું છું કે તેમણે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના વિકાસના કામો અને અમારામાં વિશ્વાસ મૂક્યો છે। અને આપના માધ્યમથી ખાતરી પણ આપવા માગું છું કે જે વિશ્વાસ મૂક્યો છે એના ઉપર ખરા ઉતરવા માટે અમે પૂરતા પ્રયત્નો કરીશું। તદુપરાંત સાથે સાથે હું એમ પણ કહેવા માગું છું કે અમારા લાખો કાર્યકર્તાઓ એ પ્રદેશ લેવલના એ શહેર લેવલના મારા વિધાનસભાના જેમણે છેલ્લા 1.5 મહિનાથી ખૂબ મહેનત કરી અને આ બધા જ ઉમેદવારો મારી સાથે ચીતારવામાં મદદ કરી છે તેમનો મોટો શ્રેય છે। હું આ જે મારું પરિણામ છે એ તેમને પણ સમર્પિત કરું છું આપના માધ્યમથી અને ફરી એક વખત હૃદયપૂર્વક બધાનો જ આભાર માનું છું। તો અમૂલ ભટ્ટ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી અને તેમણે આભાર વ્યક્ત કર્યો જનતાનો। સાથે જ આપણે વાત કરીએ આગળ તો આગળ વાત કરીએ જે રીતે અલગ અલગ જે ઉમેદવારો છે જે વિજયી થયા બાદ ખુશ નજર આવી રહ્યા છે અને જનતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, પોતાના સંગઠનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ ગુજરાતની અમદાવાદની વિધાનસભા જે એલિસ બ્રિજ વિધાનસભાની આપણે વાત કરીએ તો ત્યાંથી જે વિજયી ઉમેદવાર છે અમિત શાહ, તેમણે પણ જે રીતે આભાર વ્યક્ત કર્યો જનતાનો અને જીટીપીએલ ન્યૂઝના માધ્યમથી તેમણે તમામ જે જનતા છે તેમને એક ખાતરી આપી કે જે રીતે તેમણે વિશ્વાસ તેમનામાં રાખ્યો છે અને તે જ રીતે કામ છે તે આગામી 5 વર્ષ છે તે જનતાના વિકાસના માટે કરતા રહેશે। તે જ રીતે તેમની જવાબદારી પણ એક રીતે બમણી થતી જ હોય, તે 3 ગણી થતી હોય છે અને જનતાના જે માટે વિકાસના કાર્યો છે અને જનતાની વચ્ચે જે રહીને કામ કરવું પડતું હોય છે અને તે જ કડીમાં જે આગળ પણ જે આગામી 5 વર્ષ જે જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે, જનતાની સેવા કરવાનો લાભો મળ્યો છે, ત્યારે આ 5 વર્ષ સુધી જનતાની વચ્ચે રહીને તેઓ કાર્ય કરશે અને કામો કરતા રહેશે અને સાથે જ જનતા જેટલી પણ છે એલિસ બ્રિજ વિધાનસભા તેમને મૂળ વોટ આપ્યા છે તે તમામને તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ ગુજરાતની જનતાને પણ આભાર માન્યો હતો કે 156 સીટનું જે જંગી બહુમતી છે તે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ વખતે અપાવી છે। ખાસ કરીને 150+ સીટો આવી અને આપના ત્યાંથી પણ આપ ખૂબ જ દીર્ઘથી જીત્યા છો। જીટીપીએલ ન્યૂઝના માધ્યમથી દર્શકોને અને મતદારોને શું એક સંદેશો આપશો? એક તો ખાસ જીટીપીએલ ચેનલ મારફત હું મારા સર્વ એલિસ બ્રિજના મતદારોનો આભાર માનું છું અને
એ પણ યાદ કરાવું છું કે જેમ લીડ મોટી એમ મારી જવાબદારી વધુ, એટલે જે મને જંગી લીડ આપી છે એ પ્રમાણે મારી ફરજ છે કે હવે એટલે જ જોરથી મારે 5 વર્ષ કામ કરવાનું હોય. 150થી વધુ સીટોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મો કામ કરી ગયો છે. એમને કરેલી કામગીરી, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની જે કામગીરી થઈ છે એને લોકોએ મત આપ્યા છે. ભૂપેન્દ્રભાઈ સૌમ્ય પણ મક્કમ રહ્યા એને મત આપ્યા છે. અમિતભાઈની ચાણક્ય નીતિ કામ કરી ગઈ છે. અને સી આર પાટીલ સાહેબે બૂથ મેનેજમેન્ટ અને પેજ સમિતિ જે અમને શીખવાડી હતી આ એનું રિઝલ્ટ છે. કાર્યકર્તાઓએ પણ રાત દિવસ જોયા વગર પરસેવો પાડ્યો છે. કાર્યકર્તાની જીત પણ જીત છે આ. પહેલી સ્પીચ વિધાનસભાના જે હાલના જે ધારાસભ્ય તરીકે વિજય થયા છે અમિત શાહ, કે તેમણે જનતાનો આભાર વ્યક્ત કર્યો જીટીપીએલ ન્યૂઝના માધ્યમથી. અને જેમ સીટ જેટલી વધારે આવી છે, 156 સીટ અભૂતપૂર્વ જે સીટ આવી છે, ઐતિહાસિક જીત થઈ છે, ત્યારે સીટ જેમ વધારશે તેમ જવાબદારી પણ વધુ છે. અને જેમ વોટ જેટલા વધારે આપ્યા છે તેટલી જવાબદારી પણ એક ધારાસભ્ય તરીકે તેમની વધી જતી હોય છે. અને તે જ પ્રકારે જનતાનો વિશ્વાસ છે તે આગામી 5 વર્ષ સુધી કેળવતા રહેશે અને જનતાના કામ કરતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું અને તેમાં 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધો. ત્યારે વાત કરીએ ભાજપની, જે રીતે ભવ્ય જીત થઈ છે. અને બાપુનગર વિધાનસભામાં આપણે વાત કરીએ તો ભાજપના દિનેશ કુશવાહની જે ભવ્ય જીત થઈ છે તેને લઈને આપણે વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વથી લઈને તમામ કાર્યકર્તાઓનો તેમણે આભાર. આગામી દિવસોમાં પણ જે વિકાસના કાર્યો છે તે થતા રહેશે. આગામી જેટલો સમય છે 5 વર્ષનો સમય જે જનતાએ તેમને સેવા કરવાનો મોકો આપ્યો છે તેમાં સતત જનતાની વચ્ચે રહેશે અને વિકાસના કાર્યો કરતા રહેશે તેવો તેમણે વાત કરી હતી. તો બાપુનગર વિધાનસભામાં ભાજપના દિનેશ કુશવાહ, કે તેમણે એક રીતે જનતાનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ પોતાનું જે ભાજપનું સંગઠન છે તેમણે મોકો આપ્યો આ વખતે જનતાની સેવા કરવાનો, અને તે તમામનો તેમણે આભાર માન્યો હતો. અને આગામી જે સમય છે, આગામી 5 વર્ષ તે જનતાની સેવા કરવાનો તેમને લાભ મળ્યો છે અને તેની તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી. અને જેટલા જે માર્જિનથી તેમણે જીતાડ્યા છે, જેટલા વધુ વોટથી તેમણે જીતાડ્યા છે, અને તે જ પ્રકારે જે વિશ્વાસ છે તે પાછો જનતાને જે આપશે અને કાર્યો કરતા રહેશે. ભારતીય જનતા પાર્ટીના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી, જેમણે સરસપુર વિક્રમ મિલમાં સભા કરી અને રોડ શો કર્યો, સૌથી પહેલાં એમનો આભાર માનીશ. અને અમિત શાહ, સી આર પાટીલજી, નડ્ડાજી, ભૂપેન્દ્ર પટેલજી, સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે મને આ યોગ્ય સમજીને બાપુનગરમાં ટિકિટ આપી. અને બાપુનગરની જનતા જેણે મને આટલો પ્રેમ આપ્યો છે, હું ઘણા લાંબા ટાઈમથી સેવાકીય પ્રવૃત્તિ કરતો હતો એનો મને લાભ આપ્યો છે. અને હું બાપુનગરની જનતાની મારા શ્વાસના છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી સેવા કરવા માગુ છું અને ખૂબ સેવા કરીશ ને ખૂબ રળિયામણું બાપુનગર બનાવીશ. 5 વર્ષમાં હું અત્યારે કોર્પોરેટર તરીકે ચાલું છું. અહીં ચાલીઓ ખૂબ આવેલી છે, ચાલીઓમાં ગટર પાણીની સમસ્યાઓ ખૂબ રહેલી છે. એ કોર્પોરેટર તરીકે મારી પ્રાથમિકતા તો હતી જ. હવે મને પ્રજાએ જ્યારે ખૂબ વોટ આપ્યા છે ત્યારે હું પ્રજાના એ જે હાલાકીના જે વ્યવસ્થા છે, ગટરની પ્રોબ્લમ અમુક છે, અમુક પાણીના પ્રોબ્લમો છે, એને પ્રાથમિકતા આપીશ. એ સિવાય અહીં રોજગારી વધે, અહીં એજ્યુકેશન વધે, અને ખૂબ સરસ ભણવાની વ્યવસ્થા થાય, સરસ એક વાંચનાલય બને એવી ખૂબ સારી વ્યવસ્થા કરવા માગું છું. અને આ પ્રજાને અહીં જે પાણી ભરાય છે એમાંથી નિજાત અપાવવા માગું છું. કુશવાહ, કે જેમણે અત્યારે તમામ જે વાત કરી કે આગામી 5 વર્ષમાં કેવા કેવા જે વિકાસના કાર્યો જનતા માટે તેમણે કરવાના છે અને જનતા એ તેમને જે રીતે વિજય અપાવ્યો છે અને તેનો જે વિશ્વાસ જે તેમનામાં રાખ્યો છે અને તે વિશ્વાસ તે પાછો આપશે કાર્યો થકી. આગળ વાત કરીએ, જે રીતે ગુજરાત વિધાનસભાની પરિણામમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી અને ઉમેદવારો છે તે વિજય થઈ 156 સીટમાં, ત્યારે વાત કરીએ ભાજપની ભવ્ય જીતમાં જે અમદાવાદની સીટોની આપણે વાત કરી રહ્યા છીએ. અમરાઈવાડી વિધાનસભામાં જે ભાજપના હસમુખ પટેલ છે તેમની ભવ્ય જીત છે. ગઈકાલે પરિણામ જાહેર થયું તેમાં તેમની પણ ભવ્ય જીત થઈ અને જનતાએ તેમને એક પ્રકારે વિશ્વાસથી
તેમને ધારાસભ્ય પદ આપ્યું છે. કેન્દ્રીય નેતૃત્વથી લઈને તમામ જે જનતા છે જેમણે વોટ આપ્યો છે તે તમામનો તેમણે આભાર વ્યક્ત કર્યો અને આગામી દિવસોમાં જ વિકાસના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે તેવો વિશ્વાસ છે તેમણે જનતાને પણ આપ્યો છે. અને કોઈ પણ જે જનતા છે જનતાના જે કાર્યો છે તેમાં કોઈ પણ કચાસ રાખવામાં નહીં આવે અને જનતાના જે પ્રશ્નો છે તે તેમના માટે સર્વપ્રથમ રહેશે અને હંમેશા જનતા વચ્ચે જે રહીને કાર્યો કરતા રહેશે તેવો પણ તેમણે એક વિશ્વાસ છે તે જનતાને અપાવ્યો છે. તો સાથે જ વાત કરીએ અલગ અલગ જે સીટો છે અમદાવાદની તેમાં માત્ર બે જે વિધાનસભા છે તેમાં જ માત્ર કોંગ્રેસનો વિજય થયો છે, બાકી તમામ સીટ પર જે રીતે આપના માધ્યમથી જણાવું છું કે હું આપણા કેન્દ્રીય નેતૃત્વ આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ અને આપણા પ્રદેશ નેતૃત્વમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સંગઠનના પદાધિકારીઓ અને મારી અમરાઈવાડીના કોર્પોરેટરો અને જે પદાધિકારીઓ છે કાર્યકરો છે એમનો અને મારા અમરાઈવાડી મત વિસ્તારના મતદારોનો આ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું કે નરેન્દ્ર મોદી સાહેબના જે વિકાસના જે કાર્યો હતા અને જે મેસેજ હતો એ મેસેજ પ્રજામાં છેક સુધી પહોંચાડવા માટે મારા અમરાઈવાડી વિસ્તારના સૌ સંગઠનના મિત્રોએ બહુ સરસ ભાગ ભજવ્યો છે, જેના હિસાબે આ બધાના પ્રયત્નોના હિસાબે હું આટલી સારી લીડ મેળવી શક્યો છું. અચ્છા, અમરાઈવાડીમાં કયા એવા ખાસ મુદ્દા લાગે છે અને પ્રાથમિકતા શું રહેશે કામ કરવામાં? હાજી, આપણા માધ્યમથી એ જણાવી દઉં કે આ વિધાનસભા પહેલાંથી જ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિધાનસભા છે, એટલે એ વખતના પણ વિકાસના સરસ કામો થયા હતા. એના પછી માનનીય હસમુખભાઈ પટેલ સાહેબે સંભાળી દુરા, એમણે પણ સરસ વિકાસના કામો કર્યા. એના પછી માનનીય જગદીશભાઈ પટેલે સંભાળી છે, એમણે પણ સારા કામો કરેલા છે. એ જે વિકાસના અવિરત કામો છે એ અવિરત કામોને હું વેગ આપવાનું કામ કરીશ. અને બીજું, આ એરિયામાં હું ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરેલી છે એટલે સ્વાભાવિક છે કે મતદારો સાથે નાતો જોડાયેલો છે મારો, એટલે કંઈ પણ માની લો કે રૂટિંગમાં પણ કોઈ પ્રોબ્લેમ હશે તો એ વહેલી તકે સુધારવા માટે મારા સંગઠનના અને મારા જે વડીલ મોવડી મંડળ છે એમના સાથ સહકારથી પૂરો પ્રયત્ન કરીશ. દેવાંગ ભટ્ટ. તો જે રીતે જનતા સાથે નાતો જોડાયેલો છે, અગાઉ પણ તેઓ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ અહીંયા કરી ચૂક્યા છે આ વિધાનસભા વિસ્તારમાં, અને તે જ રીતે જનતાના જે પ્રશ્નો છે તેનું તાત્કાલિક નિરાકરણ આવે તે પ્રકારના તમામ કાર્યો છે તે કરતા રહેશે અને હંમેશા જે જનતા માટે જે કાર્યો કરતા રહેશે. આગામી 5 વર્ષ જે જનતાએ મોકો આપ્યો છે તે રીતે કાર્યો કરતા રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપની ભવ્ય જીતની કમલમમાં ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. જીત બાદ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કર્યા હતા. તે બાદ 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. નવી સરકાર બનાવવા પહેલા જૂની સરકારનું વિસર્જન કરવું જરૂરી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપ્યું હતું અને તેમની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ રાજીનામું આપ્યું હતું. આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમના તમામ મંત્રી મંડળ સાથે એમને રાજીનામું આપ્યું છે અને રાજીનામું ગવર્નરશ્રીએ સ્વીકાર્યું છે. એટલે આમ જૂનું જે મંત્રીમંડળ સહિતની જે ધારાસભ્યની મુદત છે એ જાન્યુઆરીમાં પતી હોય છે, પણ હવે આવતીકાલે હમણાં જ આપણા સી આર પાટીલ સાહેબ અધ્યક્ષશ્રીએ ગવર્નર સાહેબને લેટર આપ્યો છે, પત્ર આપ્યો છે અને પત્ર દ્વારા આવતીકાલે બેઠક યોજાવાની છે એના માટેનો પત્ર આપ્યો છે અને સવારે 10 વાગે કમલમ ખાતે આ બેઠક યોજાનાર છે, એમાં તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
भारतीय जनता पार्टी के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल। गुजरात विधानसभानी चूंटणीना परिणामों जाहिर थई गया छे अने ज्यां भारतीय जनता पार्टीए भव्य जीत मेळवी छे त्यारे नरोडा बैठकना भाजपना उम्मीदवार डॉक्टर पायल कुकराणीए भव्य जीत बदल जनतानो आभार मान्यो हतो अने आगामी 5 वर्षमां जनताना प्रश्नोना निराकरण लावानी खातरी आपी हती। पहले तो मैं हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, गृह मंत्री अमित शाह जी और गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी, प्रदेश प्रमुख सीआर पाटिल जी, शहर प्रदेश की संगठन टीम से लेकर बूथ लेवल तक के सभी कर्मठ कार्यकर्ताओं का मैं दिल की गहराइयों से कोटि-कोटि आभार व्यक्त करती हूँ कि ये जीत उनके परिश्रम का फल है। उन्होंने जो दिन रात करके और साथ सहकार दिया है उसका ये आज हमें फल मिला है। इस वजह से मैं उन सबको आभार व्यक्त करना चाहूँगी। सबसे पहले तो मैंने आपको बताया कि जो समस्याएं प्राइमरी ही प्रॉब्लम्स रहेंगी उनको हम सुनेंगे, छोटी से छोटी प्रॉब्लम जनता की जो होगी उसको सुनेंगे, उसको उसका उपाय लाने की पूरी पूरी कोशिश करेंगे। कर्नाटकना पूर्व राज्यपाल अने भाजपना वरिष्ठ नेता वजुभाई वाळाए भाजपनी भव्य जीतने आवकारी छे अने गुजरातमां विधानसभानी चूंटणीमां भाजपने मळेली ऐतिहासिक जीत अंगे वजुभाई वाळाए पोतानी प्रतिक्रिया आपी हती, तेमज प्रदेश भाजप प्रमुख सी आर पाटीलना पण वखाण कर्या हता। वजुभाई वाळाए कोंग्रेस ऊपर प्रहार करता कह्युं हतुं के महात्मा गांधीना वखतनी कोंग्रेस हवे कोंग्रेस नथी रही। आ उपरांत नवी सरकारना शपथविधि कार्यक्रम विशे पण वजुभाई वाळाए निवेदन आप्युं हतुं। એમણે લોકોનો વિશ્વાસ સંપાદન કરવો જોઈએ। જો દરેક વ્યક્તિ ઈચ્છા રાખતી હોય કે મને ટિકિટ મળે તો હું આ સીટ જીતી બતાવીશ, પરંતુ પાર્ટીના કેલ્ક્યુલેશન પણ અલગ જ હોય છે અને પાર્ટીના કેલ્ક્યુલેશન તમામ આમાં સાચા પડ્યા છે કે જે વ્યક્તિઓને ટિકિટ આપી છે એ વ્યક્તિ ઉપર અને પાર્ટી ઉપર અને કેન્દ્રના નેતા નરેન્દ્રભાઈ ઉપર લોકોએ વિશ્વાસ મૂકી અને મતદાન કર્યું અને પાર્ટીની ફેવરમાં મતદાન કરેલ છે જેનું આ પરિણામ છે। લોકોનું જે કહેવું છે એનો અર્થ એવો કે ભૂતકાળની અંદર ભારતીય જનતા પક્ષે આહવાન આપ્યું હતું કે મંદિર વહીં બનાવેંગે અને એ મંદિર કોર્ટોના આદેશ મુજબ એ મંદિર લીગલી બનાવ્યું છે, કોઈ ફોર્સફુલી આમાં બનાવેલ નથી અને લોકોની ઈચ્છાઓ પૂર્ણ થાય એ જ લોકશાહીમાં સર્વશ્રેષ્ઠ કાર્ય છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે કોંગ્રેસની અંદર કોઈ એવી કાર્ય પદ્ધતિ પણ નથી, કોઈ એવા નેતા પણ નથી અને કોંગ્રેસનો વિચાર શું છે એ લોકો પણ જાણતા નથી। લોકશાહીમાં વિપક્ષ નહીં રહે એ કેટલી ઘાતક કહેવાય કે જો ભાઈ દરેક શાસક પક્ષ છે ને એ પોતાને મેક્સિમમ સીટ મળે એના માટે પ્રયત્ન કરે, તો વિપક્ષે જો ટકી રહેવું હોય તો એને લોકોની ચાહના પણ મેળવવી જોઈએ। કદાચ છે ને એ ચાહના ઓછી હોય, પણ ઓછી હોય કે સાવ અત્યંત નબળી હોય એ લોકોએ નક્કી કરવાનું છે। વિરમગામ બેઠકથી પ્રથમ વખત વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અંબાજીની મુલાકાતે આવ્યા હતા અને જ્યાં તેમણે માતાજીના દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। તો અંબાજી ખાતે દર્શને આવેલ હાર્દિક પટેલ માતાજીના નિજ મંદિરમાં પૂજા અર્ચના તેમણે કરી હતી અને જ્યાં તેમણે મંદિરના ભટ્ટજી મહારાજ સાથે વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી। આશીર્વાદ લેવાના હોય, કેમ કે માગેલું એક વાર હોય આશીર્વાદ તો આજીવન રહે, તો આજે જગતજનનીમાં અંબાના દર્શને તેને માથું નમાવવા માટે અને એને જે શક્તિ અને હિંમત આપી છે એનો આભાર માનવા માટે મા જોડે આવ્યા છીએ।
हमेशा अमे लोक सेवाना काम में कोईपण प्रकार की अपेक्षा राखी नहीं। निश्चित रूपे भारतीय जनता पार्टी शीर्ष नेतृत्व जेप कोई जवाबदारी आपसे खाली धारासभ्य तरीके हो मंत्री तरीके कोईपण जवाबदारी हो पूरी ईमानदारी लोक सेवा निभावा है। आज विरमगाम मांडल देत्रोज जनताए 52,000 मत थी जीताड़िया है तो स्वाभाविक है आ ये लोग प्रेम उत्साह है तो आने हूँ एक उजवणी भाग रूपे नहीं पर मारी जवाबदारी भाग रूपे आ जवाबदारी ने सफलतापूर्वक निभावा प्रयास करवानो छे। गुजरात की जनताए 156 थी वधु सीट साथ जयरे सरकार बनावामां भारतीय जनता पार्टी ने टेको आप्यो छे तो निश्चित रूपे आवनारा 5-7-10 वर्ष की अंदर आपणुं जे गुजरात आजे आटलू सुंदर अने सारूँ बन्युं छे ए गुजरात वधु सारूँ अने सुंदर बने एना माटे काम करवानुं छे। गुजरात विधानसभा की चूंटणी परिणाम की लोग लांबा समय की राह जोई रहा था तेनो अंत आव्यो अने त्यारे भाजपे 156 बैठक मेळवीने केसरियो लहेराव्यो हतो। ज्यारे नारायणपुरा भाजपा उम्मीदवार जीतू पटेले अने दरियापुरना भाजपा उम्मीदवार कौशिक जैने जीटीपीएल न्यूजना माध्यमथी मतदारोनो आभार व्यक्त कर्यो हतो अने कह्युं हतुं के जनता अने भाजपे जे विश्वास मूक्यो छे तेमां खरा उतरीशुं अने हंमेशा लोको वच्चे रहीने काम करता रहीशुं। તમામે તમામ પ્રજાજનોને દરિયાપુર વિધાનસભાનો વિસ્તારના લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાગણનો હું આભાર માનું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને એકાંત દરિયાપુર વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો અને દરિયાપુર વિધાનસભાની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે વિજયી બનાવ્યો છે તેના માટે સર્વે પ્રજાજનો અને કાર્યકર્તા મિત્રોનો હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ અને મતદાતાઓએ જે અત્યારે અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે અને એ પ્રેમ થકી એમને અમે ઉણાવ નહીં ઉતરીએ એનો પ્રયત્ન કરીશું અને સરકાર અને પ્રજાની વચ્ચેનો સેતુ બની અને એમનો કામ કરવાનો પ્રયત્ન કરીશ અને દરેક મતદાતા પ્રજા અને અમારા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું કે જેમને આ ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી તન મન ધનથી જે પ્રમાણેની કામગીરી કરી એના માટે આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે કદાવર વિજય મેળવ્યો છે ત્યારે પાલનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરે 26,980 રેકોર્ડ બ્રેક લીડથી જીત મેળવી છે જ્યારે અનિકેત ઠાકરે મતદારોનો અને વડાપ્રધાન સહિત ભાજપ મોવડી મંડળનો આભાર માન્યો હતો અને જીત બદલ કાર્યકરોની મહેનતને પણ બિરદાવી હતી। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અહીં ગુજરાતમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમારા પાર્ટીના પક્ષના વરિષ્ઠ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી શ્રી આર પાટીલ સાહેબ, આખું પ્રદેશનું સંગઠન, તમામ વરિષ્ઠો, બનાસકાંઠા જિલ્લા ભાજપ, અમારા સાંસદશ્રી, અમારા પૂર્વ સાંસદશ્રી, શહેર તેમજ તાલુકાનું સમગ્ર સંગઠન તેમજ છેક પેજ પ્રમુખ સુધીના તમામ કાર્યકર્તાઓ અને ખાસ કરીને તો જનસંઘથી લઈ અને વર્તમાન સુધીના બબ્બે પેઢીના કાર્યકર્તાઓ ખૂબ જ પરિશ્રમ કર્યો તે માટે હું તે બધાનો આભાર માનું છું અને પાલનપુર વિધાનસભા ક્ષેત્રના તમામ પ્રજાજનોનો કે જેમને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો એનો પણ હું આભાર માનું છું। મોરબી બેઠક પર જંગી લીડની સાથે વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ ઝુલતાપુર દુર્ઘટનામાં મૃતકોના મોક્ષ માટે મચ્છુમાના મંદિર ખાતે મોક્ષ યજ્ઞ યોજ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દિવંગતોના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી તેમજ ચૂંટણી જીત્યા બાદ ફટાકડા તેમજ ઢોલ ત્રાંસા સહિતની ભવ્ય ઉજવણી કરવાને બદલે માત્ર શાંતિથી રેલી કાઢીને આ દુર્ઘટનામાં લોકોની લાગણીને ઠેસ નહોતી પહોંચવા દીધી। જ્યારે બહેનની ઘટના ત્યારે સમગ્ર દુઃખની વાત હતી, મોરબીની પ્રજાને તો દુઃખ હતું પણ સમગ્ર ગુજરાતની ભારતની પ્રજાને દુઃખ હતું, આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને દુઃખ હતું પણ ચૂંટણી જાહેર થયા પછી આ દુઃખ સાથે ચૂંટણી તો લડવી જ પડે પણ દુઃખ સાથે અમે ચૂંટણી લડ્યા, સાદાઈથી લડ્યા, મીઠા મોઢા નહીં, હાર નહીં, ત્રાસા નહીં, કોઈ વસ્તુ નહીં અને મોરબીની પ્રજાએ અને સમગ્ર ગુજરાતની પ્રજાએ આવી ઘટના બની હોય
અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ જે પ્રજાએ સાબિત કર્યો છે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની આગેવાની નીચે અને અમારી મોરબી જિલ્લાની પ્રજાએ પાંચે પાંચ સીટ આપ્યા પછી રિઝલ્ટ પછી અમારી ઈચ્છા એવી હતી કે જે મૌન રીતે સાદાઈથી જે કર્યું છે તો એના પરિવારની બહુ લાગણી હતી કે તમે મીઠા મોઢા કરો હાર કરો અત્યારે જે આવ્યા છે એના પરિવાર લઈને આવ્યા હતા એટલે ત્યારે મને કાલે આપોઆપ વિશ્વાસ વિચાર આવ્યો અને મેં લાખાભાઈને વાત કરી કે આપણે હવન કરી શ્રી ગણેશાય ન્યાય મળે એના માટે હવન પિતૃનો હવન અને સારી રીતે જે છે સાચું દૂધને દૂધ પાણીનું પાણી થાય એ માટે આપણે કુદરતભાઈએ શક્તિ માગી. વિપક્ષ મુદ્દો બનાવે વિરોધ પક્ષ વિરોધ પક્ષનું કામ કરતા હોય પણ પ્રજાને વિશ્વાસ હતો ને અમારા ઉપર નરેન્દ્રભાઈ પર વિશ્વાસ હતો કે આજે અહીંયા આપણે ઊભા છીએ અહીંયાથી સીધા એક કિલોમીટર પાણીમાં જ્યાં સ્ટાર્ટિંગમાં જો 4 ફૂટ પાણી હોય પછી 5 ફૂટ આવે 6 આવે પછી 10 આવે 15 આવે એટલે પ્રજાને વિશ્વાસ હતો કે ન્યાય આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ દેશે અને મોરબી જિલ્લામાં અમારી જે ટીમ છે એ પણ ન્યાય દેશે અને વિશ્વાસના આધારે જે મોરબીમાં નો ભૂતોનો ભવિષ્ય આવી આવી લીડ ન મળે એ વિશ્વાસના આધારે મળીએ. મહેશભાઈ મારો દીકરો એક બે બાબા ગુજરી ગયા છે એક મહેશભાઈનો યુવરાજ અને એક ગિરીશભાઈનો એક મોટા દીકરાનો બાબુ મારા કુટુંબમાં 3 આદમી ચાલ્યા ગયા ઝુલતા પુલમાં અને આ શાંતિ હવનમાં આવ્યા છીએ અને આ અમને ન્યાય મળશે એવી અમે અપેક્ષા રાખી છીએ. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.